બાળકો ચેપ્ટર નંબર 5 વિકલન ધોરણ 12 આની અંદર આપણે વિભાગ ઈ સુધીના પ્રશ્નો જોયા હવે વિભાગ એફ ની અંદર બાળકો પ્રશ્ન પહેલાની શરૂઆત કરીએ તો આવા પ્રશ્ન છે 4 માર્ક્સમાં તમારા બોર્ડમાં પૂછાય છે બાળકો યાદ રાખજો ભલે અહીંયા વિભાગ એફ લખેલો હોય ચોપડીમાં પણ આ જે વિભાગ એફ જેવા પ્રશ્નો છે ઈ તમારે બોર્ડ એક્ઝામ ની અંદર 4 માર્ક્સમાં આવે છે તો તમારે ખાસ વસ્તુ યાદ રાખીને આ પ્રશ્ન શીખવાના છે બરાબર તો પ્રશ્નની શરૂઆત છે ઈ તમારે જોવાની છે કે પ્રશ્ન તમને આપેલો છે ઈ પ્રશ્ન સમજી અને તમારે મહત્તમ છે કે ન્યૂનતમ છે એની તમારે જરૂરી શરતો પર્યાપ્ત શરતોને ધ્યાનમાં લઈને પ્રશ્નની ગણતરી કરવાની છે તો હવે આપણે જોઈએ બાળકો પ્રશ્ન નંબર 1 વિભાગ એફ ની અંદર y 2x નો ઘન માઈનસ 15x નો સ્ક્વેર પ્લસ 36x પ્લસ 12 આવો આપેલો છે તો અહીંયા કીધું છે x ની કઈ કિંમત માટે y મહત્તમ કે ન્યૂનતમ થશે આ મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવો બરાબર તો પહેલા આપણે શું કરવાનું છે બાળકો અહીંયા y છે એ આપણે લખીએ અહીંયા આપણો એનું ફંક્શન છે y 2x નો ઘન માઈનસ 15x નો સ્ક્વેર પ્લસ 36x પ્લસ 12 હવે આપણી મહત્તમ અને ન્યૂનતમ માટેની શરતો છે બાળકો લેસ ધેન આવે તો મહત્તમ અને ગ્રેટર ધેન આવે તો ન્યૂનતમ આ શબ્દ તમારા મગજમાં હોવો જોઈએ બરાબર હવે અહીંયા શબ્દ એ મેં તમને કીધો છે બાળકો કે ગ્રેટર ધેન આવે તો ન્યૂનતમ અને લેસ ધેન આવે તો મહત્તમ બરાબર તો અહીંયા આપણે પહેલી શરત કઈ છે જરૂરી શરત કઈ છે કે dy ના છેદમાં dx બરાબર કેવું થવું જોઈએ 0 થવું જોઈએ તો આ શરત ઉપરથી આપણને શું મળે બાળકો x ની કિંમત મળે આ x ની કિંમત નો દ્વિતીય વિકલનમાં ઉપયોગ કરીએ તો આપણને મહત્તમ અને ન્યૂનતમ શબ્દ મળી જશે આ x ની કિંમત મળશે પણ આપણને ખબર નથી મહત્તમ છે કે ન્યૂનતમ છે તો આપણે શું કરવાનું છે બાળકો આ x ની કિંમતનો દ્વિતીય વિકલન એટલે કે પર્યાપ્ત શરતમાં ઉપયોગ કરીશું ત્યારે આપણને શું મળશે કે મહત્તમ કિંમત છે કે ન્યૂનતમ કિંમત છે તો હવે આપણે અહીંયા પ્રથમ વિકલન મેળવીએ તો અહીંયા આવશે કે dy ના છેદમાં dx બરાબર 2x નો ઘન છે અને 2 તેરી 6x નો સ્ક્વેર માઈનસ કેટલા આવશે 30x અને પ્લસ 36 થઈ જશે બરાબર આમાંથી અહીંયા આપણે કોમન કાઢી શકીએ બરાબર શું કોમન કાઢી શકીએ કે 6 કોમન નીકળે તો અહીંયા આપણે 0 મૂકી દઈએ dy ના છેદમાં dx બરાબર કેટલા મૂકવાના 0 6 કોમન કાઢીએ તો અહીંયા x નો સ્ક્વેર માઈનસ 5x 5 6 30x અને પ્લસ 6 ગુણ્યા 6 એટલે કે 6 તો અહીંયા 6 એકા 6 આ ગુણાકાર છેદમાં આવે તો ભાગાકાર તો 0 બરાબર અહીંયા થઈ જશે કે x નો સ્ક્વેર માઈનસ 2x માઈનસ 3x અને પ્લસ 6 આવું થાય બાળક બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે 2 અને 3 5x આવી રીતના આપણે દર્શાવી શકાય આમાંથી સામાન્ય નીકળે x તો અહીંયા 0 બરાબર x સામાન્ય કાઢીએ તો અહીંયા x માઈનસ 2 આમાંથી 3 સામાન્ય કાઢીએ તો બાળકો માઈનસ 3 સામાન્ય કાઢો તો અંદરની સાઈન બદલી જશે બરાબર તો અહીંયા x માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ 6 થઈ ગયા પદ સરખાવીએ તો 0 બરાબર x માઈનસ 3 અને બીજા પદમાં x માઈનસ 2 તો અહીંયા આવશે x માઈનસ 3 બરાબર 0 અને અહીંયા આવશે x માઈનસ 2 બરાબર 0 આ કિંમત પહેલી બાજુ જાય તો અહીંયા x બરાબર 3 બરાબર અને અહીંયા આવશે x બરાબર 2 બાળકો બે કિંમત મળી x ની x બરાબર 3 અને x બરાબર 2 આ બંને કિંમત છે મેં તમને કીધું આ જ્યારે જરૂરી શરત મૂકો ત્યારે x ની કિંમત મળશે અને આ x ની કિંમતનો તમારે પર્યાપ્ત શરતની અંદર ઉપયોગ કરવાનો છે અને જ્યારે પર્યાપ્ત શરત એટલે કે બીજું વિકલન તો અહીંયા આપણે મેળવીએ કે પર્યાપ્ત શરત એ આપણી પાસે છે કે d સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર શું થશે લેસ ધેન 0 ઓર d સ્ક્વેર y
ના છેદમાં dx નો સ્ક્વેર ગ્રેટર ધેન 0 બાળકો સોરી ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0 તો આ ગ્રેટર ધેન 0 છે ગ્રેટર ધેન તો આ ન્યૂનતમ માટે સેની માટે ન્યૂનતમ માટે અને આ છે ઈ મહત્તમ માટે કેમ કે આપણે બંને કીધું છે એટલા માટે તો હવે આપણે શું કરીએ બીજું વિકલન મેળવીએ તો આ આપણું પ્રથમ વિકલન છે કઈ 6x નો સ્ક્વેર માઈનસ 3x પ્લસ 36 તો અહીંયા લખો કે dy ના છેદમાં dx બરાબર અહીંયા 6x નો સ્ક્વેર માઈનસ 30x અને પ્લસ 36 હવે આનું વિકલન કરો તો બીજું વિકલન થઈ જાય તો d સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર બરાબર 6 2 12x અને માઈનસ 30 આ આપણને મળે હવે આ બીજા વિકલનની અંદર આ બંને x ની કિંમત મૂકવાની છે તો અહીંયા મૂકો છો બાળકો એકવાર x બરાબર 3 મૂકો અને એકવાર x બરાબર 2 મૂકો તો અહીંયા થઈ જશે કે 12 કૌંસમાં 3 માઈનસ 30 અને અહીંયા આવશે 12 કૌંસમાં 3 સોરી 2 2 માઈનસ 30 તો અહીંયા 12 તેરી 36 36 માઈનસ 30 અને અહીંયા 12 દુ 24 માઈનસ 30 બાળકો અહીંયા પ્લસ 6 આવ્યા અને અહીંયા કેટલા આવ્યા માઈનસ 6 તો આ પ્લસ 6 છે અને આ કેવા છે માઈનસ 6 છે હવે આની કમ્પેરીઝન કરો બાળકો તો કમ્પેરીઝન કરવા માટે અહીંયા આવશે d સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર 0 તો આ કેટલા આવ્યા 6 અને 0 આ કિંમત કઈ છે મોટી તો ગ્રેટર ને તો અહીંયા આવશે d સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર 0 અને અહીંયા કેટલા આવ્યા માઈનસ 6 અને 0 તો આ કિંમત કેવી થઈ મોટી તો યાદ રાખજો બાળકો ગ્રેટર ધેન શબ્દ આવ્યો જો અહીંયા શું છે ગ્રેટર ધેન તો આ 6 મોટા તો આ કિંમત કઈ થઈ ન્યૂનતમ થઈ અને આ કઈ થઈ મહત્તમ તો અહીંયા x બરાબર 2 આગળ y મહત્તમ થશે અને x બરાબર 3 આગળ y ન્યૂનતમ થશે આ રીતે આપણે દર્શાવી શકાય તો અહીંયા લખું છું બાળકો x બરાબર 3 આગળ y ગ્રેટર ધેન તો શું થશે ન્યૂનતમ y ન્યૂનતમ થશે અને બીજો પ્રશ્ન છે કે x બરાબર 2 આગળ y મહત્તમ થશે આ આપણો પહેલો પ્રશ્ન અહીંયા બાળકો પૂર્ણ થયો y મહત્તમ કે ન્યૂનતમ હવે આપણે આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાની છે તો y મેક્સિમમ અને y મિનિમમ તો ન્યૂનતમ કિંમત માટે શું છે 3 છે બરાબર ન્યૂનતમ કિંમત માટે શું છે બાળકો 3 છે અને મહત્તમ કિંમત માટે શું છે બાળકો x બરાબર 2 તો પહેલા y મેક્સિમમ બરાબર તો અહીંયા આપણે લખીશું y ની મહત્તમ કિંમત બરાબર તો અહીંયા y આપણને આપેલું છે તો આપણે અહીંયા લખી શકીએ બાળકો y મેક્સિમમ બરાબર y નું ફંક્શન લેવાનું છે યાદ રાખજો કે જ્યારે y ની કિંમત તમે મેળવો ત્યારે y નું ફંક્શન છે 2x નો ઘન પ્લસ સોરી માઈનસ કેટલા છે 15x નો સ્ક્વેર પ્લસ 36x બરાબર અને પ્લસ 12 આ રીતે આપણે મેળવી શકીએ બરાબર હવે આપણે y મેક્સિમમ મહત્તમ માટે x બરાબર કેટલા છે 2 છે તો અહીંયા લખીશું x બરાબર 2 મૂકતા તો અહીંયા આવશે 2 કૌંસમાં 2 નો ઘન માઇનસ 15 કૌંસમાં 2 નો સ્ક્વેર પ્લસ 36 કૌંસમાં 2 અને પ્લસ 12 બાળકો 2 2 નો ઘન એટલે 8 સોરી માઇનસ 15 2 નો સ્ક્વેર 4 બરાબર પ્લસ 36 2 ને 72 અને પ્લસ 12 તો અહીંયા આવશે 16 15 4 60 પ્લસ 72 અને પ્લસ 12 તો આનો આપણે સરવાળો કરવાનો છે બાળકો સરવાળો કરીએ તો અહીંયા આપણને મળશે કે 60 72 છે એટલે 12 દુ 24 24 ને 16 કેટલા થઈ જશે બાળકો 40 બરાબર હજી એકવાર બોલું છું બાળકો 2 નો ઘન યાદ રાખજો 2 નો ઘન એટલે 8 8 દુ 16 15 4 60 બરાબર 72 અને 12 તો આપણે આનો સરવાળો કરીએ કે 72 અને 12 અને 16 બરાબર 72 12 84 84 ને 16 કેટલા થઈ જશે 100 કેટલા થાય બાળકો 100 100 - 60 તો કેટલા આવે
40 તો અહીંયા y મેક્સિમમ આપણને કેટલા મળે છે 40 તો અહીં લખીએ કે મહત્તમ કિંમત હવે આપણે બીજી કિંમત કઈ છે ન્યૂનતમ કિંમત તો y ની અહીંયા આવશે ન્યૂનતમ કિંમત બરાબર તો એને આપણે y મિનિમમ દર્શાવી શકીએ दर्शावी सके तो यहां 2 નો ઘન માઈનસ સોરી 2x નો ઘન માઈનસ 15x નો સ્ક્વેર પ્લસ 37x અને પ્લસ 12 x બરાબર કેટલા મૂકવાના 3 બરાબર x બરાબર કેટલા મૂકવાના 3 મૂકતા એમ કે મહત્તમ માટે x બરાબર 2 અને ન્યૂનતમ માટે x બરાબર 3 તો હવે આ 3 મૂકી તો અહીંયા આવશે 2 કૌંસમાં 3 નો ઘન માઈનસ 15 કૌંસમાં 3 નો स्क्वायर प्लस 36 काउंस में 3 અને 10 12 બરાબર 2 3 નો ઘન કેટલા થઈ જાય 27 3 નો સ્ક્વેર 9 તો અહીંયા આવશે 9 પ્લસ 36 તેરી 108 પ્લસ 12 બરાબર અહીંયા કેટલા આવશે 2 * 27 એટલે કેટલા થઈ જશે 54 15 નવા 135 પ્લસ 100 બરાબર તો અહીંયા આવશે 15 108 અને પ્લસ 12 બરાબર હવે આનો આપણે સરવાળો કરીએ તો 108 પ્લસ 12 અને 54 તો કેટલા થશે 174 માઈનસ 135 બાળકો અહીંયા આવશે 174 માઈનસ 135 તો કેટલા વધે 39 તો આ y મિનિમમ આપણને વળે છે તો આ આપણે દર્શાવી શકીએ કે ન્યૂનતમ કિંમત તો હવે આપણો આ બીજો પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે મહત્તમ અને ન્યૂનતમ માટે તો આ આપણો બાળકો કેટલો પ્રશ્ન કરવાના આપણને 4 માર્ક્સ મળે છે બરાબર તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ બાળકો યાદ રાખજો હજી એકવાર બોલું છું કે જ્યારે તમે આ x ની કિંમતો દ્વિતીય વિકલનમાં મૂકો ત્યારે એકવાર માઈનસ અને એકવાર પ્લસ આ બંને કિંમતો સરખી મળશે જો અહીંયા પ્લસ 6 અને અહીંયા માઈનસ 6 આ બંને કિંમતો કેવી મળે સરખી મળશે તો અહીંયા આપણે આ પહેલો પ્રશ્ન બાળકો અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીશું બાળકો બરાબર અને અહીંયા સુધી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલ કોમેન્ટ બોક્સમાં જરૂર દર્શાવી શકો છો કારણ કે હું તમારા પ્રશ્નનો જરૂર ને જરૂર પ્રશ્નનો જવાબ આપીશ બરાબર હજી સુધી તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારા મિત્ર સાથે લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ બાળકો